શેસ્તેશ્વર સ્કૂલ ધોરણ 10 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે એક નવું ચેપ્ટર પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો એના અભ્યાસ આપણે કરીશું. તો એનામાં તમને જે સૂત્રો તમને યાદ હશે, સામેની બાજુ, પછી પાસેની બાજુ, હે ને, અને આ કર્ણ, એના પરથી આપણે સૂત્ર લખતા હતા. જો તમને યાદ હોય તો, જો આ થીટા હોય, આ એ બી સી હોય, તો સાઈન થીટા બરાબર આપણે શું લખતા હતા, સામેની બાજુ એટલે કે એબી છેદમાં કર્ણ એટલે કે એસી થઈ જશે. કોસ થીટા શું લખતા હતા આપણે, પાસેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ એસી. ટેન થીટા શું લખતા હતા, ટેન થીટા બરાબર સામેની બાજુ અને પાસેની બાજુ. તો આ બધું તમને યાદ હશે. આવા જ સૂત્રો પરથી આપણે હવે દાખલા કરવાના છે, અને ફક્ત આ જ સૂત્રો ઉપયોગ થશે. એટલા માટે એનું નામ જ છે કે ત્રિકોણમિતિનો ઉપયોગ. તો ત્રિકોણમિતિના જે સૂત્રો છે એનો ઉપયોગ કરીને આપણે કઈ કઈ વસ્તુ શોધી શકીએ છીએ એ આપણે ભણવાનું છે. ઉદાહરણ એક ચોપડીમાં જોજો તમે. ઉદાહરણ એક, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 ડિગ્રી છે, તો ટાવરની ઊંચાઈ શોધો. તો એક ટાવર છે, ઓકે, તો આ ટાવર થઈ ગયો. પછી તેના પાયાથી 15 મીટર દૂર, એટલે કે આ પાયો છે એનાથી આ 15 મીટર દૂર એક બિંદુ છે. આપણે બી નામ આપી દઈએ એને, ક્લિયર, ગમે તે નામ આપી દઈ શકાય. જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ, અહીંયા ટોચ છે એના ઉચ્છેદ કોણનું માપ 60 ડિગ્રી છે, તો કે છે ટાવરની ઊંચાઈ શોધો. ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે. હવે કેવી રીતના આપણે શોધીશું ટાવરની ઊંચાઈ? નામ આપી દઈએ એ, બી અને એને સી. જે નામ પહેલા છે એ જ આપણે નામ આપી દઈએ. હવે આપણે કરવાનું શું છે? ઉચ્છેદ કોણ અને અવસેધ કોણ. જો આપણે દાખલામાં સાથે સાથે શીખી જશું કે ઉચ્છેદ કોણ અને અવસેધ કોણ કોને કહેવાય. તો જ્યારે કોઈ વસ્તુને આપણે ઉપર તરફ દેખીએ, ધારો કે હું અહીંયા ઊભો છું અને કોઈક ઉપર વસ્તુને દેખું, એના એનાથી જો કોઈ બનતો હોય ખૂણો, તો એને આપણે ઉચ્છેદ કોણ કહીશું. ક્લિયર, હે ને? કોઈ માણસ અહીંયા ઊભો હોય અને એ ઉપર જોતો હોય, તો અહીંયા જે ખૂણો બનશે એ ઉચ્છેદ કોણ હશે. પરંતુ તમે એમ વિચારો કે એક ટાવર છે, ટાવરની ઉપર કોઈક માણસ ઉભેલો છે, અને ઉપર ઉભેલો માણસ નીચે જુએ છે, હે ને? હવે ઉપર ઉભેલો માણસ નીચે જુએ છે, ત્યારે જે ખૂણો બનશે એ કયો બનશે? ત્યારે એ અવસેધ કોણ બનશે. તો બંને હોય છે સરખા લગભગ, હે ને? એટલો વધારે કઈ એનામાં નથી, પણ ડિફરન્સ છે કે ક્યાં ઉભો છે, હે ને, ક્યાંથી તમે એને જુઓ છો એ ડિફરન્સ છે. નીચેથી જોશો ઉપર, તો ઉચ્છેદ કોણ ઉપરની તરફ, ઉચ્છેદ કોણ, અને નીચેની તરફ જોશો ઉપરથી નીચેની તરફ, તો અવસેધ કોણ આવશે. ઓકે, હવે અહીંયા જોઈએ તો બિંદુથી ઉપર જુએ છે એટલે કે અવસેધ ઉચ્છેદ કોણ થઈ ગયું. હવે આપણે કીધું છે કે ટાવરની ઊંચાઈ, આ ટાવર છે એટલે કે એ બી શોધવાનું છે. હવે મગજમાં વિચારો કે એવો કયો ત્રિકોણમિતિય ગુણોત્તર છે કે જેનામાં સામેની બાજુ આવે અને પાસેની બાજુ આવે. તો આપણને ખબર છે કે ટેન થીટા બરાબર સામેની બાજુ અને પાસેની બાજુ હશે. થીટા કેટલો છે? 60 છે, તો ટેન 60 બરાબર સામેની બાજુ એ બી અને પાસેની બાજુ 15. ટેન 60 કેટલો થાય? હવે મગજમાં કેમ કે એ લાવવું પડશે કે ટેન 60 કેટલો થાય છે, હે ને? તેના માટે સાઈન અપોન કોસ આપણને યાદ હોય તો ટેન 60 આરામથી તમે શોધી શકો. સાઈન 60 √3/2, કોસ 60 1/2, 2 કેન્સલ, √3 આપણો જવાબ આવશે. ઓકે, તો √3 × 15 બરાબર એ બી, એટલે એ બી બરાબર આપણે શું લખી શકીએ? 15√3 મીટર. ક્લિયર? અને જો વર્ગમૂળ 3 ની કિંમત અહીંયા તમે 1.73 પણ મૂકી શકો છો, હે ને, એ તમારા ઉપર છે કે તમને આગળ સોલ્વ કરવાનું છે કે નહીં. એના પછી હવે આપણે એક બીજો દાખલો જોઈએ.
સેમ ટુ સેમ આના જેવો જ એક દાખલો દેખીએ આપણે. ઉદાહરણ બે, ઉદાહરણ બે છે કે એક ઇલેક્ટ્રિશિયન ને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટ નું સમારકામ કરવાનું છે. તો આપણે સાથે સાથે દોરતા પણ જઈએ. હવે એક ઇલેક્ટ્રિશિયન છે 5 મીટર ઊંચાઈ વાળા, આ થાંભલો છે 5 મીટર ઊંચાઈ પર એને ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ માટે તેણે ટોચ થી 1.3 મીટર નીચે, જો આ 5 મીટર અહીંયાથી અહીંયા કેટલું છે 5 મીટર છે, એના પછી શું કે છે ટોચ થી 1.3 મીટર નીચે, એટલે કે ધારો કે આ એ હોય આ બી હોય તો 1.3 નીચે હશે, એટલે કે આ 1.3 થશે, હે ને, આટલું 1.3 થશે, ક્લિયર. નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. સમક્ષિતિજ રેખા સાથે 60 અંશનો. હવે તમે એ જ વિચારો કે નીચેથી ઉપર જવાનું છે, હે ના, નીચેથી ઉપર જવાનું છે એટલે કયો ઉચ્છેદ કોણ, એટલે અહીંયા બનશે કેટલાનું 60 ડિગ્રીનો. એના પછી શું કે છે કે ત્રાસી એ સીડી મૂકે છે, ક્લિયર, એક ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. પછી નિસરણીની લંબાઈ કેટલી હશે, એટલે કે આપણે આ શોધવાનું છે કે આ કેટલું હશે. તદુપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે, એટલે કે આ પણ આપણે શોધવાનું છે. જોઈએ કેવી રીતે કરીએ. આ દાખલો એ બી સી, એનું નામ આપી દો ડી, ક્લિયર. તો સૌથી પહેલા બી ડી બરાબર એ બી માઇનસ એ ડી લખી શકાય. 5 માંથી 1.3 બાદ કરીએ તો આપણને આ બીડી મળી જશે, ક્લિયર. કેટલા મળશે આપણને, 5 માંથી 1.3 બાદ કરો 3.7 મીટર જેટલું મળશે. ઓકે, તો હવે આ બીડી આપણને મળી ગયું છે 3.7. હવે એવો કયો ગુણોત્તર છે ત્રિકોણમિતિ કે સામેની બાજુ અને પાસેની બાજુ આવે, તો આપણને ખબર છે કે 10 60 થીટા બરાબર BD સામેની બાજુ છેદમાં BC પાસેની બાજુ, ક્લિયર. 10 60 હમણાં જ આપણે શોધ્યું છે વર્ગમૂળ 3, BD 3.7 અને BC આપણે શોધવાનું છે, ક્લિયર. તો BC શું થઈ જશે, 3.7 ના છેદમાં વર્ગમૂળ 3 ના છેદમાં 3.7, ક્લિયર. બીસી ઉપર જશે એટલે 3.7 ના છેદ નો વર્ગમૂળ 3 આવશે. ઓકે, હવે અહીંયા વર્ગમૂળ 3 છેદમાં છે એટલે વર્ગમૂળ 3 નો ગુણાકાર કરીશું, કેમ કે છેદમાં ક્યારેક પણ આપણે અસમય સંખ્યા નહીં રાખીએ. તો વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 3 થઈ જશે 3.7 વર્ગમૂળ 3 ના છેદમાં 3, 3 વડે ભાગી દઈએ, 3 × 3.3 2 6 1 + 10 3 × 9 જેટલો જવાબ લગભગ આવશે, ક્લિયર. તો આ થઈ ગયું BC. હવે આપણે શું શોધવાનું છે, હવે આપણે BC શોધવાનું છે કે નિસરણીની લંબાઈ કેટલી છે. તો હવે મગજમાં વિચારો કે સામેની બાજુ અને કર્ણ આવે, વિચારો મગજમાં કે સામેની બાજુ અને કર્ણ ક્યાં આવે છે. તમને ખ્યાલ આવશે કે સામેની બાજુ અને કર્ણ હે ને એ શેમાં આવે છે, સાઇનમાં આવે છે, હે ને. તો આપણે કોનું સૂત્ર લગાવીશું અહીંયા, સાઇનનો. તો સાઇન 60 બરાબર સામેની બાજુ BD છેદમાં કર્ણ DC. તો સાઇન 60 કેટલો થાય છે, વર્ગમૂળ 3 ના છેદમાં 2 બરાબર BD 3.7 અને DC એ આપણે શોધવાનું છે. તો CD બરાબર શું થશે, 3.7 ગુણા 2 ના છેદમાં વર્ગમૂળ 3. ફરીથી છેદમાં વર્ગમૂળ 3 આવે છે એટલે વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરીશું, ક્લિયર. 7 × 2 14 3 × 2 6 1 7 7.4 વર્ગમૂળ 3 ના છેદમાં 3 મળી જશે, વર્ગમૂળ 3 વર્ગમૂળ 3. હવે એને ભાગ કરી દઈએ, 3 × 2 6 આવશે, એ 14 થઈ જશે, 3 × 4 12 13 × 14 2 એટલે 20 થઈ જશે, 3 × 6 18 આટલો જવાબ આવશે. તો આ થયું આપણે ઉદાહરણ બે. એ રીતના જ આપણે આગળના બીજા દાખલાઓ, ફક્ત તમને કયા સૂત્ર યાદ હોવા જોઈએ, સામેની બાજુ પાસેની બાજુ કડ આવા જે
ગુણોત્તરો છે સાઇન કોસ ટેન કોસ સેક કોસેક આના ગુણોત્તરો યાદ હશે તમને તો આ દાખલો તમે આરામથી કરી શકો છો એકદમ ઇઝી દાખલા છે ઓકે એના પછી આપણે બીજા દાખલા કરીશું આગળ થેન્ક યુ